હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં નગરના લોકોએ લાભ લીધો હતો. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમ નગરપાલિકા સંચાલિત સેટ પીએનડાર હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મંત્રી અને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા કલેક્ટર નિમેશભાઈ દવે, પ્રાંતિજ મામલતદાર જયમીન શાહ, ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત બાદ સરકાર દ્વારા કરવામાં આવેલ કામોની રૂપરેખા આપવામાં આવી હતી. તો લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. તો સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન પ્રાંતિજ નગરજનોએ વિવિધ સ્ટોલ ઉપર જઈને સેવાઓનો લાભ લીધો હતો, જેમાં આયુષ્યમાન ભારત કાર્ડ, ઉજ્જવલા યોજના, રેશન કાર્ડ અંગેના સ્ટોલ ઊભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તો આંગણવાડી બહેનો દ્વારા મિલેટનો સ્ટોલ ઊભો કરી વિવિધ મિલેટ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ ભાજપ શહેર નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, પૂર્વ પ્રમુખ જિજ્ઞેશભાઈ પંડ્યા, પૂર્વ પ્રમુખ દીપકભાઈ કડિયા, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન સોની, નિકુંજભાઈ રામી, નગરપાલિકા કર્મચારીઓ, ભાજપ કાર્યકરો, આગેવાનો સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ યોજનાઓ વિશે વિશેષ માર્ગદર્શન મેળવીને વિવિધ યોજનાઓના લાભ લીધા હતા. તો સરકાર દ્વારા જીવનહિત ઉક્ષા યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા આ સંકલ્પ યાત્રાનું શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું છે. તો નગરપાલિકા ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ તથા નગરપાલિકા સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જીલ રાવળ, ZSTV, પ્રાંતિજ. પ્રાંતિજ ખાતે વિકસિત ભારત યાત્રા રથ જ્યારે આવ્યો ત્યારે અને સાથે અમારો સેવા સેતુનો પણ કાર્યક્રમ આજે પ્રાંતિજ ખાતે યોજાયો. એમાં નાનામાં નાના માણસને કોઈ તકલીફ ના પડે માટે સરકાર સામેથી આવી ને લાભ અપાવવા માટે અમારા અધિકારી મિત્રો અને આખી ટીમ હાજર રહીને ખૂબ લોકોને લાભ અપાવ્યા. ખાસ તો આધાર કાર્ડ ખૂબ મહત્ત્વનું કાર્ડ છે, વીમા યોજનાની માહિતી આપી અને જેને મકાનથી વંચિત છે એને આવનાર સમયમાં મકાન આપવા માટે ખાતરી આપી. આ ગેરંટી વાળો રથ મોદી સાહેબનો, આ રથ તલોદ અને પ્રાંતિજ વિધાનસભામાં ફરી રહ્યો ત્યારે ખૂબ આવકાર મળ્યો, ત્યારે મારી મોદી સાહેબને પણ શુભકામનાઓ સાથે સાથે મારા તમામ મત વિસ્તારના લોકોને પણ અભિનંદન. ભારત માતા કી જય, વંદે માતરમ. આજરોજ પ્રાંતિજ શહેર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા, સવિશેષ તો બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ યોજનાના મુખ્ય હશે જે સરકારશ્રીની યોજનાઓ છે એની સમજ આપવાની અને મહત્તમ લોકો એનો લાભ લે એ માટે અમે સૌને વિનંતી કરી છે. જિલ્લાની આપણે વાત કરીએ તો આપણે ઓલમોસ્ટ 80% વધારે સેચ્યુરેશન આપણે હાંસલ કર્યું છે. હજુ કેટલાક ગામોમાં યાત્રા બાકી છે. શહેરી વિસ્તારમાં હજુ તલોદમાં યાત્રા આજે બપોર પછી યોજાનારી છે. એકંદરે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જે આપણે 100% સેચ્યુરેશન તરફ જઈ રહ્યા છીએ અને મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે યાત્રા પૂર્ણ થશે ત્યાં સુધીમાં આપણે 100% સેચ્યુરેશનનો આપણો લક્ષ્યાંક હાંસલ કરી શકીશું. આજે અહીંયા સેવા સેતુનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સેવા સેતુમાં પણ હું જોઉં છું સવારથી મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. ગયા વીકમાં ઘડી મુકામે જ્યારે સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે 1500 લોકોએ સેવા સેતુની વિવિધ સેવાઓનો લાભ મેળવેલ હતો. એ અત્યારે મોર્નિંગમાં ચાલુ હતું અને એ વખતે લગભગ મેં જોયું તો લાઈન હતી લગભગ 100થી વધારે. તો હું જ્યારે આવ્યો ત્યારે કાર્યક્રમ શરૂ થયો પહેલાં લગભગ દરેક કાઉન્ટર ઉપર જનસેવા અને આધાર કાર્ડના કાઉન્ટર પર તો ખૂબ ભીડ હતી અને અત્યારે આ બધા જ લાભાર્થીઓ જે અહીંયા આપણે કાર્યક્રમમાં હતા એ બધા જ એ બાજુ જ ગયા છે. એટલે મને આજે પણ શ્રદ્ધા છે કદાચ આપણે 1500થી પણ વધારે લોકોને આપણે સેવાનો લાભ આપી શકીશું.